ધાબા ઉપર જવો, ધાબા ઉપર નહીં થોડાક ભેગા કરી આપણે. નસવાડી તાલુકાનું જે કુકરદા ગામ છે ત્યાં આજરોજ પારંપરિક અમારો જે તહેવાર છે દિવાસો, અને એ દિવાસાના તહેવારને અહીંયા ભવ્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના આદિવાસી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને પારંપરિક નાચગાન અને પારંપરિક પોશાકમાં અમે ઉપસ્થિત છીએ. અને આજના પ્રસંગે અમે અહીંયા આવીને ખૂબ આનંદની લાગણી અનુભવે છે, અને આ પ્રસંગે મીડિયાના મિત્રો પણ અહીંયા મુલાકાત લઈને અમારા ગામની મુલાકાત લીધી તે બદલ મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ. વડોદરાથી અહીંયા દિવાસોની મજામાં આવા આવ્યા છે અને પોતાના સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પોતાનો પહેરવેશ, પોતાના વાજિંત્રો સાથે, પોતાના આભૂષણ સાથે ગરબાની મોજ માણવા આવ્યા છે. આદિવાસી દિવાસોની પરંપરા એ છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો અમે અરજના ઝેબરા બનાવીએ છીએ, લોકો મહેમાન આવે અમે ખવડાવીએ છીએ. અને આજના દિવસે આજે આજે તહેવાર કહેવાય છે, બીજા દિવસે ભાઈ તહેવાર કહેવાય છે, એ રીતે પછી ત્રીજા દિવસે અમે ઉજવણી કરીને બધાને મોકલીએ છીએ. નસવાડી તાલુકાનું એવું કુકરદા ગામ હોય અને આદિવાસી વિસ્તાર જ્યાં આજુબાજુની પબ્લિક એક જ રંગના કપડાં પહેરીને ઉજવવામાં આવે છે, જે અત્યારે અહીંયા જે જોવામાં આવે છે એક જ રંગના કપડાં પહેરીને જે ઉજવણી કરીએ છીએ એ અમારી પહેલાંથી પૂર્વજોથી ચાલતી આવેલી પરંપરા અત્યારે બી ઉજવીએ છીએ અને આવનારી પેઢી પણ ઉજવશે એ આશાથી અમે આજે દરેક પબ્લિક ભેગી થઈને એક નાચગાન કરીને આદિવાસીની નિમિત્તે દિવસેની ઉજવણી કરવામાં આવે અને કરતા રહીશું, એ જ અમારી પરંપરા અને આદિવાસી પ્રકૃતિની એક પ્રજા છે. બસ અમારે આજે આનાથી આ ચાલતા હોતો એક દિવસોનો પર્વ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લગભગ પાંચમા મહિનાથી આ કપડાંનો ઓર્ડર આપ્યો હતો. અમારો એક જ વેપારી છે, એ જ વેપારી અમે દર વર્ષે આ લેડીઝો ઓર્ડર આપતી હોય છે અને દિવાસાની તારીખ લગભગ 15 દિવસ પહેલાં ગોઠવાતી હોય છે. એમ દર વર્ષની જેમ અમે આ દિવસોનો પર્વ ઉજવી રહ્યા છે અને આ વિસ્તારમાં લગભગ 40-50 ગામના લોકો, સગા સંબંધીઓ બધા આવીને એક જગ્યાએ ભેગા થઈ આ પર્વને મનાવી રહ્યા છે. બીજી એક વાત મહત્વની છે, આ પરંપરા કેટલા વર્ષોથી ચાલતી આવે છે અને આ દિવાસાનો પર્વ જે આદિવાસી વિસ્તારમાં બીજે તો જોવા મળે છે પરંતુ આપના ગામની એક અલગ વિશેષતા જોવા મળે છે કે મોટી સંખ્યામાં થાય છે. આ પરંપરા લગભગ અમારે આદિ અનાદિથી ચાલતો આવે છે. અમારા દાદા પરદાદાઓ પણ આ રીતના દિવસો મનાવતા હતા. પહેલાંના જમાનામાં આ રીતે પીવા વગાડીને જ આ દિવસોનો પર્વ ઉજવતા હતા. આજે પણ એ અમારી જે જૂની સંસ્કૃતિ હતી એ ટકાવી રાખવા માટે અમે આદિવાસીના નાતે આ પર્વને દર વર્ષે ઉજવી રહ્યા છીએ.
અને અમારી આ પર્વ કાયમ માટે ચાલતો રહેશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો ટીવી સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.